મુક્ત મુક્ત શું શું મહારાજનો સંકલ્પ છે શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના પ્રવર્ત્યા પછી મહારાજની બીજી સાઈડ શું બતાવે છે મહારાજના વચન અનુસાર જોઈએ પ્રથમનું વીસમું વચનામૃત જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી એ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે પોતાના નિજ સ્વરૂપને ઓળખવાનો કે હું કોણ છું મને મહારાજે કોણ મિલા હૈ ને એ નિરુત્થાન કરવાનો આપણા સ્વરૂપને ઓળખીને એને અનુભવવાનો એને ભોગવવાનો અવસર એ ભોગવવા માટેનું સ્થાન એ તીર્થભૂમિ એટલે અનાદિમુક્ત વિશ્વમ એટલે અનાદિ મુક્ત વિશ્વ બધા બોલ્યા ને એટલે અનાદિ મુક્ત વિશ્વ અહીંયા એ કામ થવાનું છે મુક્ત મહારાજે પ્રથમ ના બત્રીસ માં કહ્યું કથા વાર્તા રૂપી ચારો ચરી ચરીને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરતા શીખો મૂર્તિ રૂપી માળામાં વિરામ કેવી રીતે કરવો હજારો ને લાખો ને મૂર્તિ રૂપી માળામાં વિરામ કરવાનું સ્થાન એટલે અનાદિ મુક્ત વિશ્વમાં એટલે અનાદિ મુક્ત વિશ્વ આપણને બધા મૂર્તિ રૂપી માળામાં વિરામ કરાવવાનો છો કોઈને છોડવાના નથી અહીં બેઠેલા કોઈને છોડવાના નથી તમે કહેશો કે સ્વાય પણ અમારે આંખ્યું બંધ જ થતી નથી ને જેમ ઊંઘમાં થાય છે ને એવી રીતે સહેજે સહેજે મહારાજ આંખ્યો બંધ કરાવશે અને સ્થિતિ કરાવશે જોજો તો ખરા હેલા મહારાજનો સંકલ્પ છે પ્રથમનું એકાવનમું વચનામ્રથ વચનામૃત નું સર્વશ્રેષ્ઠ વચનામૃત એટલે પ્રથમ નું એકાવન નું વચનામૃત ગુરુદેવ નું પ્રિય અને માનીતું વચનામૃત અક્ષર ધકી પર અક્ષર એવા જે પુરુષોત્તમ ભગવાન એની દ્રષ્ટિએ કરીને જોવે તો પુરુષોત્તમ વિના બીજું કાંઈ ભાસતું નથી એ પુરુષોત્તમની દ્રષ્ટિ કેવી રીતે થાય એને શીખવાડીને પુરુષોત્તમની દ્રષ્ટિ હજારોને અને અનંતને કરાવવાનું સ્થાન એટલે અનાદિમુક્ત વિશ્વ કયું સ્થાન ભાઈ અનાદિમુક્ત વિશ્વ આ કામ અહીંયા થવાનું છે હજુ જોજો તો ખરાબ એલા મધ્યનું તેર અને ચૌદમું વચનામ્રત શ્રીજી મહારાજ કે છે તદાત્મકપણું તે કેને કહીએ મહારાજનો અને સ્વ સ્વરૂપનો નિરુત્થાનપણે નિશ્ચય નિરુત્થાનપણે નિશ્ચય એને જ તદાત્મકપણું કહીએ જેમ એક વખત લીમડાને લીમડો જાણ્યો પછી હજારો આદમી આવીને કે આંબો છે તો લીમડાનો આંબો નથી થતો અને આંબો જાણ્યા પછી આંબાનો લીમડો નથી થતો એમ મહારાજ કેવા અને મને કેવો કરી મૂક્યો છે એનું નિરુત્થાનપણું એ સદાત્મકપણું કહીએ એવું નિરુત્થાનપણું કરવાનું સ્થાન એટલે જ

તલ માત્ર કસર રહેવા દેવી નથી એવું તલ માત્ર કસર થી રહિત કરવા માટેનું સ્થાન એટલે અનાદિમુક્તા વિશ્વ બધા બોલ્યા નહી એટલે અનાદિમુક્ત વિશ્વ મુક્તો છેલ્લા નું ઓગણચાલીસ જેમ પ્રથમ નું એકાવન રાજા કહેવાય એમ છેલ્લા નું ઓગણચાલીસ મુ અતનામ્રત આત્માને પરમાત્માના સ્વરૂપ ને ઓળખી ને આત્માને પરમાત્મા નો વેગ લગાડી દેવો

મહારાજ જ્યારે લોજપુરમાં આવ્યા અને લોજપુરમાં મહારાજ મુક્તાનંદ સ્વામી સાથે બેઠેલા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું હે મુક્તાનંદ સ્વામી અમને શું ગમે છે ને શું નથી ગમતું પછી મહારાજ બોલ્યા કે અમને કોઈ સારી મેળી હોય કે રાજ દરબાર હોય તો તે ગમે નહીં પણ વન હોય પર્વત હોય નદી હોય ઝાડ હોય એકાંત ઠેકાણું હોય આ બધું અહીં છે હો આ બધું શ્રીજી મહારાજને ગમતું ને હું અહીંયા ઊભું થવાનું છે વન હોય પર્વત હોય નદી હોય ઝાડ હોય એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે ને એમ જાણીએ છીએ જાણે એકાંતે બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું એવી સદાય રૂચિ રહે છે અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો પછી આપણે બંને જણા વનમાં જઈને અમારું અખંડ ધ્યાન કર્યા કરશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવશું જ નહીં એવો ઠરાવ હતો એવો હમણાં પણ અમને એવું ને એવું વર્તે છે તો હે મહારાજ તમારી જે રુચિ છે ને તમને જેવું વર્તે છે એવું અમને વર્તાવવા માટેનું સ્થાન એટલે શુભેલા અનાદિ મુક્ત વિશ્વ શ્રીજી મહારાજ નું આ ગમતું કરાવવા માટેનું સ્થાન એટલે અનાદિ મુક્ત વિશ્વ આ ભગવાન સ્વામિનારાયણનો નો સંકલ્પ છે પ્રતિલોમ સાધના વડે કરીને અનંતના દેહ ભાવ ટાળીને મૂર્તિના છતે દેહ મૂર્તિ સુખના સુખે કર્યો સુખે સુખિયા કરવાનું સ્થાન એટલે મુક્ત આપણા બાપા આપણા બાપાશ્રી અને એમણે શબ્દો વાપર્યા છે વાતોમાં અનેક વખત એમાં પહેલા ભાગની એકસો ને સડસઠમી વાત જીવન પ્રાણ બાપાશ્રી બોલ્યા છે બાપા કે છ માસમાં જો કોઈ ખરો ખટકો રાખીને મંડી પડે તો છ માસમાં અમે મૂર્તિ આપી દઈએ મૂર્તિ પધરાવી દઈએ એને સ્થિતિ કરાવી નાખીએ મૂર્તિના સુખના ધોજ છોડી દઈએ એ છ માસે મૂર્તિ દેખવાનું સ્થાન એટલે અનાદિમુક્ત વિશ્વ એટલે અનાદિમુક્ત વિશ્વ મુક્તો ગુરુદેવ બાપજીએ અનંત અનેક નિત્યાનંદ સ્વામી સર્જ્યા હવે ભગવાન સ્વામીના સ્વામિનારાયણનો સંકલ્પ છે અખંડ પોતાની મૂર્તિમાં રમણ કરતા એવા પર્વતભાઈ એવા સ્વરૂપાનંદ એવા અનંત પર્વતભાઈને અનંત સ્વરૂપાનંદ સ્વામી સર્જવાનું સ્થાન એટલે અનાદિ મુક્ત વિશ્વ એટલે અનાદિ મુક્ત વિશ્વમ મુક્ત આપણે વાત સાંભળી છે પરોક્ષની છે સોક્રેટીસને કહેવામાં આવ્યું સોક્રેટીસ બહુ ગરીબ સ્થિતિ હતી અને સોક્રેટીસને કહેવામાં આવે સોક્રેટીસ આ મોલની અંદર અમારી સાથે ચાલો એક મોટો શેઠીયો આવ્યો અને કહે છે ગરીબી દૂર કરવા માટે ઓફર કરે છે ચલો અમારી જોડે એક મોટા મોલમાં ચાલો મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર રાખો ત્યાં લઈ જઈને કે તમે જેની ઉપર આંગળી મૂકો એ વસ્તુ તમારી પૈસા હું આપી દઈશ આખા મોલમાં મોટો જાયન્ટ મોટો મોલ અને મોલમાં હજારો વસ્તુ બતાવી પરંતુ સોક્રેટીસ એની ઉપર આંગળી મૂકતા નથી કોઈ વસ્તુ ઉપર બારો બાર નીકળી ગયા ગરીબ સ્થિતિ છે બહુ પોવર્ટી છે છતાંય એક પણ વસ્તુ પસંદ ન કરી ત્યારે પેલો શેઠીઓ કહે છે સોક્રેટીસ તમને એકય વસ્તુ ન ગમી ત્યારે સોક્રેટીસ કહે છે કેવી ખુમારીથી જવાબ આપે છે મારે મારે જોઈએ છે એ કંઈ છે જ નહીં ને અને જે છે એ મારે જોતું નથી મારે આમાંનું કશું નથી જોતું હું દેહથી જુદો આત્મા છું અને મારે તો એક પરમાત્મા જોઈએ આ મોલમાં નથી મુક્ત એવા અનંત સોક્રેટીસ સર્જવાનું સ્થાન એટલે આ અનાધિ મુક્ત વિશ્વ મૂકતો આપણી બાપાની વાતોમાં વાત આવે છે મૂકતો મહારાજ અને મોટા કેવા કેવા રતો 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 ખૂંટ અને એને કહ્યું માગ 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 તું માગે આપો અને ત્યારે કહે છે મહારાજ તમે મળ્યા હવે મારે શું જોઈએ કાંઈ જોતું નથી પ્રભુ મારે ચિંતામણી સુંદર લાધી રે રાખ થઈને એવા અનંત રતાને સર્જવાનું રતા ખૂંટ સર્જવાનું સ્થાન એટલે અનાધિમુક્ત મુક્ત વિશ્વાસ શ્રીજી મહારાજ બોલ્યા છે જનક રાજા મોટું રાજ કરતા હતા જનક રાજા મોટું રાજ કરતા હતા મન તો મોટા યોગી જેવું હતું મિથિલા નગરી સળગી તો અંતરમાં ક્ષોભ નથી અંતરમાં સહજ એનું દુઃખ નથી એવા અનંત જનક રાજા જેવા નિર્લેપ અને નિર્વિકારી પાત્રો સર્જવા માટેનું સ્થાન એટલે અનાધિ મુક્ત વિશ્વ બોલો છો એટલે અનાધિ મુક્ત વિશ્વ મુક્ત આ છે અનાધિ મુક્ત વિશ્વમનો સાર્થકતા પહેલાના જમાનામાં મોટા રાજા રજવાડાઓ હતા ને પોતાના કુંવરને નાના નાના કુંવરોને રાજકુંવરોને ઋષિ મુનિઓ પાસે મોકલતા શાના માટે કે ઋષિ મુનિ પાસે બે વર્ષ પાંચ વરસ રહે ને માત્ર ધનુર્વિદ્યા શીખવા માટે નહીં બાણવિદ્યા શીખવા માટે નહીં માત્ર રાજવિદ્યા શીખવા માટે નહીં સંગીત વિદ્યા શીખવા માટે નહીં પરંતુ બ્રહ્મવિદ્યા શીખવવાથી બ્રહ્મવિદ્યા કે જે બ્રહ્મવિદ્યાનો સહેજ પણ ટચ થઈ જાય ને તો દુનિયાની કોઈ તાકાત એમને અડી ન શકે દુનિયાની કોઈ સંપત્તિમાં લેવાઈ ના જાય લોભાઈ ના જાય લલચાઈ ના જાય એવી બ્રહ્મવિદ્યા હજારોને આ જમાનામાં શીખવવા માટેનું અને બ્રહ્મવિદ્યા સાર્થક કરાવવા સિદ્ધ કરાવવા માટેનો સંકલ્પ શ્રી હરિનો એટલે અનાદિ મુક્ત વિશ્વ એટલે અનાદિ મુક્ત વિશ્વ મહા સમર્થ સદગુરુ એના પડકારા ઝીલીને એ જે સંકલ્પને જે હેતુ માટે આ બ્રહ્માંડમાં પધાર્યા આપણા બાપા શ્રી પધાર્યા ગોપાળ બાપા નિર્ગુણ બાપા ઈશ્વર બાપા વૃંદાવન બાપા આપણી અમીર પેઢી આપણા ગુરુદેવ પધાર્યા મહા સમર્થ સદગુરુઓ પધાર્યા એ સમર્થ સદગુરુઓના સંકલ્પને સાકાર કરવાની ભૂમિ એટલે અનાદિ મુક્ત વિશ્વ મુક્તો તમે કહેશો સ્વામી આટલી બધી વાત કરો છો તો ભાઈ સાહેબ જલ્દી જલ્દી પતાવજો ને જો મૂકતો ઉતી ગુજરાતીમાં એક કહેવત છે ઉતાવળે આંબા ના પાકે સમજા ને આ આંબો છે ને એવો પકવવાનો છે કે એક વખત પાક્યા પછી કોઈ દાડો ખરે જ નહીં ન પાંદડું ખરે ન મૂળિયા એવા આંબા ભગવાન સ્વામિનારાયણ સર્જવા માગે છે ભીંડા નથી અહીં પ્રગટવાના અહીં ભીંડા પકવવાના નથી ભેલા ભીંડો છે ને ત્રણ મહિનામાં ઊભો થઈ જાય ને ત્રણ મહિનામાં ખરી જાય પતી ગયું જય સ્વામિનારાયણ એની આયુષ લાંબી ન હોય અહીં તો ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ સાકાર થવાનો છે અને એવા મોમુક અને મહારાજ ખેંચશે જોજો તો ખરા ભેલા મહારાજ આંતર મુક્તાનો માર્ગ છે આ ભીતર દર્શનનો માર્ગ છે આ અંતર્મુખી જીવનનો માર્ગ છે આંતરયાત્રાનો ઇનર જર્નીનો માર્ગ છે મુક્તો તમે કહેશો કે આપણી તો ઇનર જર્ની કરવાની તેવડ નથી તે વડે એ કરાવશે હે મહારાજ હે બાપા આ માર્ગ જબરજસ્ત ઊંચાઈનો છે પરંતુ ઊંડાઈનો છે ઊંડાઈ પામ્યાનો માર્ગ છે મોટા મોટા વૃક્ષો હોય ને જોજો એના મૂળ બહુ ઊંડા હોય અને ઊંડાઈ ઉપર વર્ષો સુધી ટકતા હોય છે એમ એવી ઊંડાઈ તરફ લઈ જવા માટે હે મહારાજ હે બાપા હે ગુરુદેવ આ સંકલ્પ જ્યારે સાકાર થઈ રહ્યો છે આપણા વચનામૃતના શબ્દોને સાકાર કરવા માટેનો એક તક જ્યારે આપી રહ્યા છો ત્યારે હે મહારાજ જલ્દી જલ્દી આપ આ સંકલ્પને અમને નિમિત્ત બનાવીને સાકાર કરજો અમને આના ગ્રાહક બનાવજો પ્રભુ બસ અને બાજુમાં બધી પ્રકારના સત્સંગમાં હોય હમણાં કહેવામાં આવ્યું કે બહિર્મુખી જીવન હોય અને કોઈની પાત્રતા ઓછી હોય તો એના માટે સ્વામિનારાયણ ધામ પણ બાજુમાં સર્જાશે પરંતુ કોઈને અહીંથી બાકાત રાખવાના નથી કોઈને ધામમાં લાવીને અનાદી મુક્ત વિશ્વમાં લઈ જશે પરંતુ લઈ જવાના છે એ એનો વિકલ્પ પણ એક આપણને બાજુમાં આપવામાં આવશે કે જેથી કરીને કંઈક અંતર ટૂંકું થાય હે મહારાજ જલ્દી જલ્દી આપના સંકલ્પને આપ પૂરો કરજો એવી મહાપ્રભુ આપના દિવ્ય ચરણોમાં અમારી પ્રાર્થના